तो आप स्वाध्याय क्षेत्रफल पूरु करू तो आज आप स्वाध्याय चालू करसू माइनस साइन बे संयुक्त पदार्थ हसे प्लस के माइनस साइन कर दाखला गणवाना छे। तो आज आप उदाहरण छ लेशो। हवे उदाहरण छ में एवं आपेलुं छे ज्यूस वाळो एक आकृति में दर्शाया प्रमाण पात्र में शू ज्यूस आप हम पात्र नड़ाकार पात्र ज्यूस आप नड़ाकार आकार व्यास आ पात्र नड़ाकार व्यास पांच आज नड़ाकार पात्र व्यास पांच है। हवे नीचे ना भाग है अर्धगोलक आकार ना आ रीते बराबर है अर्धगोलक आकार नो भाग हम अंदर नो तरफ उपसेलो बराबर। तो आज पात्र है पात्र में केटलो ज्यूस समाई सके ते आपणे गोतवानुं छे। हवे आनी अंदर छे आपणे सौथी पहेला अर्धगोलक माटे जोईए तो अर्धगोलक नो व्यास आपणे आपेलो छे अंदर व्यास केटलो आपेलो छे 5 सेमी आपेलो छे तो त्रिज्या व्यास ना छेद में 2 एटले 5 ना छेद में 2 थयुं। हवे आपणे नळाકાર માટે तो आनी जे त्रिज्या ती त्रिज्या नी आवशे तो 5 ना छेद में 2 लखशुं बराबर। हवे ऊंचाई अंदर आपेली छे 10 आपेली छे शुं आपेली छे ऊंचाई 10 आपेली छे बराबर। ऊंचाई आपने 10 आपेली छे। हवे 10 छे हवे आपणे शुं करवानुं छे के आ जे पात्र छे जेनी अंदर केटलो ज्यूस समाई सके छे ते आपणे गोतवानुं छे। तो आनी अंदर आ नळाકાર આકાર છે નીચેનો ભાગ કેવો છે અર્ધગોલક છે। હવે જેટલો ભાગ અર્ધગોલક દ્વારા રોકાય છે એટલા ભાગમાં શું થશે જ્યુસ સમાશે નહીં મતલબ એટલો ભાગ આપણે શું થશે બાદ કરવો પડે બરાબર। તો આમાં આપણે શું આવશે આ એક જ દાખલો એવો છે કે જેમાં બાદબાકીની નિશાની આવશે શું કામ કારણ કે તમે જ્યારે નળાકારનું ઘનફળ ગોતતા હશો એટલે તમને આખું મળશે પણ આટલા ભાગ તો શું છે અર્ધગોલક દ્વારા રોકાયેલો છે એટલે એટલા ભાગમાં જ્યુસ સમાઈ શકશે નહીં ઊંધો છે એટલે એટલા ભાગનું ઘનફળ શું કરવું પડે બાદ કરવું પડે એટલા માટે વચ્ચે કઈ નિશાની એવી માઈનસ। અત્યારે કે આપણે બે સંયુક્ત આ સંયુક્ત પદાર્થ છે અત્યારે કે આપણે પ્લસ સાઈન લેતા પણ આ એક દાખલો એવો છે કે જેમાં આપણે બાદબાકીની નિશાની આવે છે બરાબર છે એટલે લખવાનું નળાકારનું ઘનફળ માઈનસ અર્ધગોલકનું ઘનફળ। નળાકારનું ઘનફળનું સૂત્ર પાઈ આર સ્ક્વેર એચ અને અર્ધગોલકનું સૂત્ર શું થશે 2 ના છેદમાં 3 પાઈ આર ઘન। હવે આપણે સામાન્ય કાઢીએ પાઈ આર સ્ક્વેર સામાન્ય નીકળશે તો બચશે કોણ એચ વચ્ચે માઈનસ સાઈન 2 ના છેદમાં 3 પાઈ વાયો ગયો એક આર બચશે એટલે 2 ના છેદમાં 3 આર। હવે અહીં બે ત્રણ બધા ચાર ચાર સૂત્ર લખ્યા છે નળાકાર શંકુ અર્ધગોલક અને ગોલક બરાબર યાદ કરી લેજો। હવે આપણે કિંમત લખીએ પાઈ ની કિંમત 314 ના છેદમાં 100 આર એટલે 5 ના છેદમાં 2 5 ના છેદમાં 2 બે વખત લખવું પડશે કારણ કે આર બી આર સ્ક્વેર છે એચ કેટલું છે 10 2 ના છેદમાં 3 આર એટલે 5 ના છેદમાં 2 2 2 ઉડી ગયા 314 ના છેદમાં 100 ગુણ્યા 5 ના છેદમાં 2 5 ના છેદમાં 2 10 માઈનસ બીજું કોણ 5 ના છેદમાં 3 ઉપર 5 નીચે 3 હવે ક્રોસ ગુણાકાર આ એમ લખવાનું લખી નાખવાનું 5 ના છેદમાં 2 5 ના છેદમાં 2 ક્રોસ ગુણાકાર કરી 10 તેરી 30 5 એકુ 5 અને 3 એકુ 3 બરાબર 314 ના છેદમાં 100 ગુણ્યા 5 ના છેદમાં 2 5 ના છેદમાં 2 અને 25 ના છેદમાં 3 હવે છેદ ઉતાર નથી અહીં એક ઉડે છે 157 તો ગુણાકાર 157 ગુણ્યા 25 ગુણ્યા 25 ના છેદમાં 3 2 6 600 બરાબર। હવે 157 ગુણ્યા 25 ગુણ્યા 25 કરો એટલે આપણો જવાબ આવશે હવે 157 ગુણ્યા 25 ગુણ્યા 25 કરશો એટલે 98 125 આવશે અને છેદમાં 600 ના 600 આ બેનું ભાગાકાર કરવાનું એટલે 163.54 ઘન સેમી આવશે। ફરી એક વખત કહી દઉં આપણે માઈનસ એન શું કામ લીધું હવે આખું નળાકાર પાત્ર છે બરાબર એટલે તમે શું કરશો પહેલા નળાકારનું ઘનફળ ગોતશો પણ અંદર જે અર્ધગોલક છે ઊંધો ભાગ છે બરાબર છે તો પહેલા નળાકારમાંથી જેટલો ભાગ અર્ધગોલકનો છે એ ભાગમાં
જ્યુસ સમાઈ શકશે નહીં, બરાબર છે? તો આપણે શું કરવું પડે, નળાકારના ઘનફળમાંથી અર્ધગોળકનું ઘનફળ બાદ કરીએ તો શું થશે, આપણે જેટલું જ્યુસ પાત્રમાં સમાશે એનું આપણે ઘનફળ મળશે. એટલે આ ભાગમાં જ્યુસ સમાશે, આ ભાગમાં જ્યુસ આવશે નહીં. એટલા ભાગને આપણે માર્ક કરવા દર્શાવવા માટે શું કર્યું, માઇનસ સાઇન કરી, બરાબર. હવે સ્વાધ્યાય 13.2 નો પેલો દાખલો જોઈએ. હવે અહીં એક ઘન પદાર્થ આપેલો છે, ઘન એટલે સંયુક્ત પદાર્થ. અહીં એક ઘન પદાર્થ આપેલો છે જેની ત્રિજ્યા 1 છે, તે અર્ધગોળક ઉપર એક શંકુ ગોઠવેલો તેવો બનાવેલો છે. તો આ કેવો ઘન પદાર્થ છે, નીચેનો ભાગ અર્ધગોળક જેના ઉપર શું ગોઠવવામાં આવ્યું છે, શંકુ છે, આવો એક ઘન પદાર્થ છે. સમજાઈ ગયું? જેમાં લખ્યું છે કે એક સેમી ત્રિજ્યા ધરાવતા અર્ધગોળક ઉપર તેટલી ત્રિજ્યા ધરાવતો શંકુને ગોઠવીને બનાવવામાં આવ્યો છે. નીચેનો ભાગ અર્ધગોળક, ઉપરનો ભાગ શંકુ. હવે શંકુની ઊંચાઈ તેની ત્રિજ્યા જેટલી છે, એટલે ત્રિજ્યા કેટલી આપેલી છે, કે 1 છે, બરાબર છે. અને આ જે છે તેની ઊંચાઈ કેટલી આપેલી છે, કે જેટલી ત્રિજ્યા તેટલી તેની ઊંચાઈ છે. એટલે ત્રિજ્યા 1 છે, ઊંચાઈ કેટલી થશે, 1 થશે. તો સૌથી પહેલા અર્ધગોળક માટે ત્રિજ્યા કેટલી આપેલી છે, 1 સેમી. હવે શંકુ માટે ત્રિજ્યા કેટલી થશે, 1 સેમી. હવે ઊંચાઈ શું કીધું છે, કે જેટલી ત્રિજ્યા છે તેટલી તેની ઊંચાઈ છે, માં લખેલું છે. એટલે ત્રિજ્યા 1 છે તો ઊંચાઈ કેટલી થશે, 1 સેમી થશે. તો આપણાનું કુલ ઘનફળ ગોતવાનું છે અને પાયના સંદર્ભમાં ગોતવાનું છે. તો લખવાનું હવે કુલ ઘનફળ શું થશે, અર્ધગોળક નું ઘનફળ પ્લસ શું આવશે, શંકુનું ઘનફળ. મતલબ અર્ધગોળક નું સૂત્ર 2/3 પાય આર ઘન પ્લસ આનું સૂત્ર 1/3 શંકુનું શું છે, 1/3 પાય આર સ્ક્વેર એક્સ. હવે સામાન્ય શું નીકળે, 3 નીકળે, પણ 3 ક્યાં છે, છેદમાં છે. છેદમાં હોય તો કેવી રીતે દર્શાવવાનું, 1/3 લખવાનું. બીજું પાય સામાન્ય નીકળશે, આર સ્ક્વેર નીકળશે, બરાબર. હવે બીજું કોણ, અહીંયા 2 બચશે, 1 આર બચશે, પ્લસ પાય નીકળી ગયો, આર સ્ક્વેર નીકળી ગયું, બીજું કોણ એચ. ફરી એક વખત કહું છું, જો નીચે 3 બે જગ્યાએ 3 છેદમાં સામાન્ય નીકળે, આપણે 1/3 પણ પાય સામાન્ય નીકળશે, આર ઘન અને આર વર્ગ એટલે આર વર્ગ નીકળશે. બૈચું કોણ, અહીં 2 સામાન્ય કાયદા નથી, 2 બૈચા આર ઘન હતા, 3 આર હતા, એમાંથી 1 બૈચો, અને અહીં કોણ બનશે, એચ. હવે આપણે કિંમત લખીએ, પાય ના સંદર્ભમાં કીધું છે એટલે પાય ની કિંમત મૂકવાની રહેશે નહીં. આર કેટલું છે, આર 1 છે, ત્રિજ્યા કેટલી આપેલી છે, ત્રિજ્યા 1 છે, પ્લસ આર 1, ઊંચાઈ પણ 1 છે. પાય 1 ગુણ્યા 1 થશે, 2 × 2 × 2 × 1 3 થશે, એટલે 1/3 ગુણ્યા પાય, 3 × 3 3 ઉડી ગયા, બીજું કોણ પાય સેન્ટીમીટર નો ઘન, બરાબર છે. તો જવાબ શું આવ્યો આપણો, પાય. પાય ની કિંમત શું કામ નથી લખી, કારણ કે તમે જયારે દાખલો વાંચશો તો આ ઘનફળ, આ પદાર્થ નું ઘનફળ પાય ના ગુણિત માં ગોતો, એટલે પાય ના ગુણિત એટલે પાય ના સ્વરૂપમાં ગોતો, એટલે પાય ની કિંમત મૂકવાની રહેશે નહીં. કીધું હોય તો જ ન મૂકવાની, બાકી આપણે પાય ની કિંમત મૂકવાની રહેશે, બરાબર. હવે આપણે બીજો દાખલો જોઈએ. તો આપણે હવે બીજો દાખલો જોઈએ. હવે બીજા દાખલામાં શું આવ્યું છે, કે એન્જિનિયરિંગ ના વિદ્યાર્થી રસેલે નળાકાર પાત્રના બંને છેડે શંકુ હોય તેવું એક મોડલ બનાવેલું છે. નળાકારની બંને છેડે એટલે ઉપર પણ શંકુ અને નીચે પણ શંકુ હોય તેવું એને શું બનાવેલું છે, મોડલ બનાવેલું છે. બંને છેડે પાતળી એલ્યુમિનિયમની શીટમાંથી બનાવેલ શંકુ બેસાડે એક નમૂનો તૈયાર કર્યો છે. નમૂનો એટલે મોડલ થશે. નમૂનાનો વ્યાસ, અહીંયા જે નમૂનો છે એનો વ્યાસ કેટલો છે, 3 આપેલો છે, આખું વ્યાસ થશે. અને તેની લંબાઈ, લંબાઈ એટલે કુલ થશે, યાદ રાખજો કુલ લંબાઈ કેટલી આપેલી છે, કુલ લંબાઈ 12 છે, બરાબર. કુલ લંબાઈ એટલે આખી લંબાઈ થશે, કુલ લંબાઈ 12 છે, એટલે ઉપરથી લઈ નીચે શંકુ નળાકાર અને શંકુ કુલ લંબાઈ 12 આપેલી છે. અને અને રસેલ બનાવ સોરી અને જો શંકુની ઊંચાઈ એમાં ચોપડ કરી છે, શંકુ છે તેની ઊંચાઈ આપણને 2 આપેલી છે. શંકુની ઊંચાઈ આટલી થશે, ઉપરની જો શંકુની ઊંચાઈ 2 હોય તો નીચેની શંકુની ઊંચાઈ કેટલી થશે, 2 થશે, બરાબર છે.
त्रिज्या हमेशा केवी होय बेनी सरखी होय तो सौथी पहेला आपणे नळाकार विशे लखशु तो लखवानुं नळाकार माटे शुं आपेलुं छे त्रिज्या सॉरी व्यास आपेलुं छे खुला विशे लखी नाखी आपणे शंकु विशे लखीए शंकु माटे बराबर छे व्यास व्यास केटलो आपेलो छे व्यास त्रण छे तो त्रिज्या केटलो थशे त्रिज्या एटले व्यास ना छेद मां बे एटले त्रण ना छेद मां बे थयु आम नाम राखजो हवे आनी अंदर ऊंचाई आपेली छे शंकुनी ऊंचाई केटली आपेली छे तो के 2 सेमी आपेली छे h बराबर 2 सेमी हवे कोणी वात करशुं नळाकार त्रिज्या केटली थशे नळाकारनी आनी त्रिज्या त्रण ना छेद मां बे छे तो आनी त्रिज्या केटली थशे त्रण ना छेद मां बे हवे નળાકારની ઊંચાઈ આપણે આપેલી નથી ને બીજે વસ્તુ યાદ રાખજો ત્રિજ્યા તો સરખી છે એટલે આપણે આર લખ્યું પરંતુ ઊંચાઈ સરખી ક્યારે ની હોય તો આને કેપિટલ સ્મોલ h લખો તો આ કેપિટલ h લખજો જેથી આપણે ભૂલ પડશે નહીં બરાબર તો h બરાબર હંમેશા કેટલું છે કુલ ઊંચાઈ 12 છે હવે મેં તમને પહેલા કીધું હતું કે કુલ ઊંચાઈ જ્યારે પણ આપેલી હોય ત્યારે કુલ ઊંચાઈમાંથી ત્રિજ્યા બાદ કરવાની પણ અહીં તો શંકુ છે शंकु तो शंकु ऊंचाई बात करने अर्धगोलक त्रिज्या शंकु आप शंकु ऊंचाई बात करने तो बार शंकु एक ऊपर एक नीचे तो ऊपर बे नीचे बे तो बे ने बे के चार बार चार गई तो आठ से तो નળાકારની ઊંચાઈ કેટલી થશે 8 સેમી બરાબર છે કુલ ઊંચાઈમાંથી શંકુની ઊંચાઈ બાદ કરવાની શંકુની ઉપરની 2 નીચેની 2 એટલે 2 ને 2 4 એટલે 12 માંથી 4 બાદ કરી તો 8 હવે કુલ ઘનફળ શું છે નળાકારનું ઘનફળ પ્લસ શંકુનું ઘનફળ હવે વસ્તુ યાદ રાખવાની કુલ કેટલા શંકુ છે 1 અને 2 છે તો આગળ ગુણાકારમાં શું લખવાનું રહેશે 2 લખતા ભૂલતા નહીં જો ખાલી શંકુનું ઘનફળ લખશો રીત સાચી હશે પણ જવાબ ખોટો આવશે શું કામ બે લખ્યા કારણ કે 2 શંકુ છે એટલા માટે આગળ ગુણાકારમાં 2 લખવા પડશે નળાકારનું ઘનફળનું સૂત્ર પાઈ આર સ્ક્વેર h h શું કામ કેપિટલ લખો કારણ કે નળાકારની ઊંચાઈને શું કીધું છે કેપિટલ h કીધું છે પ્લસ 2 ગુણ્યા શંકુનું ઘનફળનું સૂત્ર 1/3 પાઈ r સ્ક્વેર h સામાન્ય કરી પાઈ નીકળશે તો સામાન્ય બરાબર બીજું શું નીકળશે કે r વર્ગ નીકળશે h નીકળશે નહીં કારણ કે કેપિટલ h ના સ્મોલ h બે h અલગ અલગ છે એટલે સામાન્ય કાઢવાના નહીં બચશે કોણ કે h બચે 2 બચે નીચે 3/3 એમ બચશે અને h બચશે હવે આપણે કિંમત લખી નાખીએ पाई की कीमत अपने लखवानी छे 22 ना छेद में 7 आर केनु छे કે આર 3 ના છેદ માં 2 છે 3 ના છેદ માં 2 3 ના છેદ માં 2 કેપિટલ h કેપિટલ h કેલું છે કે 8 છે પ્લસ 2 ના છેદ માં 3 નાનો h કેલો છે નાનો h એટલે શંકુની ઊંચાઈ 2 છે બરાબર 22 ના છેદ માં 7 3 ના છેદ માં 2 3 ના છેદ માં 2 8 प्लस छेद उधर ना चले बेदु चार ना छेद में त्रण थाय हवे 22 ना छेद में 7 गुणिया 3 ना छेद में 2 3 ना छेद में 2 क्रॉस गुणाकार 8 3 24 4 1 4 અને 3 1 3 શું આવશે 22 ના છેદ માં 7 3 ના છેદ માં 2 3 ના છેદ માં 2 ગુણ્યા 24 ને 4 28 28 ના છેદ માં 3 બરાબર છે હવે છેદ ઉડાડી 7 + 28 2 2 4 2 2 ઉડી ગયા 3 3 ઉડી ગયા બીજું કોણ 22 / 3 22 તેરી 66 સેમી નો ઘન તો જવાબ શું આવ્યો 66 સેમી ઘન આવ્યો હજી એક વખત કહી દઉં છું મોડેલ કઈ પ્રકારનું છે નળાકારની ઉપર અને નીચેની તરફ શંકુ લગાડેલું છે બરાબર છે વ્યાસ 3 આપ્યો છે એટલે વ્યાસ ઉપરથી આપણે ત્રિજ્યા કોઈ તો વ્યાસના છેદમાં 2 એટલે 3 ના છેદમાં 2
ઊંચાઈ શંકુની ઊંચાઈ 2 આપેલી છે એટલે શંકુની h બરાબર 2 નળાકાર માટે આ એટલું જ રહેશે હવે નળાકારની ઊંચાઈ નથી આવી તો આપણે શું કરવું પડે કુલ ઊંચાઈમાંથી શું કરવાનું શંકુની ઊંચાઈ બાદ કરવાની એટલે 12 માંથી 4 બાદ કરે શું કામ ઉપરના શંકુની ઊંચાઈ 2 છે નીચેના શંકુની ઊંચાઈ 2 છે એટલે 2 ને 2 4 એટલે 12 માંથી 4 થઈ તો 8 બાકી બધું બરાબર છે નજીક 2 ગુણ્યા શંકુનું ઘનફળ શું કામ 2 લખું કારણ કે 2 શંકુ હોવાથી આપણે ગુણાકારમાં 2 લખ્યા છે તો આજે આપણે 3 દાખલા ગણ્યા છે પેર બુકમાં લખજો રફ બુકમાં 3 વખત લખવાના છે અને દાખલા ઇમ્પોર્ટન્ટ છે પૂછાય છે